नमस्ते विद्यार्थी मित्रों, चलो धोरण छ ની અંદર આપણું સપ્લિમેન્ટરી રીડિંગની અંદર યુનિટ નંબર 2 છે બ્યુટીફુલ બર્ડ્સ, સુંદર પક્ષીઓ, એનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. આપણી આજુબાજુમાં ઘણા બધા પક્ષીઓને આપણે જોતા હશું, ઘણાના નામ આપણને આવડતા હશે. ઘણા બધા પક્ષીઓ છે તો આપણે નવા જોતા હોય ત્યારે નામ ન આવડતા હોય. આપણે કોઈને પૂછીએ કે ભાઈ પહેલું પક્ષી બેઠું એ પક્ષીનું નામ શું છે, આવું આપણે પૂછતા હોઈએ છીએ. અથવા આપણા મનમાં એવો પ્રશ્ન થાય આપણી ભાષાની અંદર કે ઓલું કયું પક્ષી હશે, ઓલું પક્ષી કયું છે, કંઈક નવી નવી દેખાય છે, આવા કંઈક પ્રશ્નો આપણા મનમાં થતા હોય છે. આપણે કોયલને જોયો હોય, કાગડાને જોયો હોય, મોરને જોયો હોય, પણ કંઈક અલગ પક્ષી જોવા મળે ને તો આપણા મનમાં દરેક પ્રશ્ન ઉદ્ભવે કે આ પક્ષી કયું હશે. તો આવા અમુક પ્રશ્નોના જવાબ આપણને આ પાઠની અંદર મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પક્ષીઓ એવા છે કે જે બીજા દેશમાંથી આપણા દેશની અંદર આવે છે. ફોર એક્ઝામ્પલ, તમને ખ્યાલ છે નળ સરોવરનું તમે નામ સાંભળ્યું હશે, તો અમદાવાદનું જે આપણું આ છે ત્યાં આગળ વિદેશથી આવેલા પક્ષીઓ છે જે ખૂબ ઠંડી પડવાને કારણે એ ભારતની અંદર આવતા હોય છે. તો એવા ઘણા બધા પક્ષીઓ છે એ આપણને જોવા મળે છે. તમે પણ આજુબાજુમાં નિરીક્ષણ કરશો તો કોઈક ને કોઈક નવું પક્ષી તમારી આજુબાજુમાં તમને જોવા મળતું હશે. તો આપણે વાત કરીએ પાઠની અંદર, તો એવા પક્ષીઓની વાત કરી છે જેના આપણને નામ આવડે પણ છે અને નથી પણ આવડતા, અથવા એવા પક્ષીઓ પણ છે કે જે પક્ષીઓ છે એનાથી આપણે ડરી જઈએ, એવું એક પક્ષીની પણ વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. તો ચાલો જોઈએ. બર્ડ્સ આર બ્યુટિફુલ, પક્ષીઓ છે એ સુંદર છે. દે ફ્લાય ઇન ધ સ્કાય, તેઓ આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ધ ટ્રીઝ, એ વૃક્ષોમાં રહે છે. જે સિંગ સ્વીટ સોંગ, એ મીઠા ગીતો ગાય છે. એટલે આપણી જેમ મીઠા ગીતો નહીં અમાય, હા એની ભાષામાં કોઈનો અવાજ સાંભળો કેવી મજા આવે સાંભળવાની. ચિલ્ડ્રન ટુ સિંગ, બાળકો પણ ગાય છે. શું ગાય છે? ઓ લિટલ બર્ડ, ઓ નાના એવા પક્ષી, ફ્લાય ઇન ધ સ્કાય, આકાશમાં ઉડ. આઈ શેલ ગો વિથ યુ, હું તારી સાથે આવીશ. ટીચ મી ટુ ફ્લાય, મને ઉડવાનું શીખવજે. આવું એક બાળગીત પણ છે, તમે સાંભળ્યું હશે. ઓ પક્ષી, તું મને ઉડવાનું શીખવ. ઓ લિટલ બર્ડ, ફ્લાય ઇન ધ સ્કાય, એ નાના એવા પક્ષી, તું આકાશમાં ઉડ. આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય, હું પણ તારી સાથે આવીશ, તું પણ મને શીખવાડજે. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, આપણે દરેક જગ્યાએ પક્ષીઓને જોઈએ છીએ. ધી લીવ ઇન વિલેજીસ, ટાઉન એન્ડ સિટીઝ, તેઓ ગામમાં, નગરમાં અને શહેરોમાં રહે છે. હા, તમારે જો પક્ષીઓને વ્યવસ્થિત જોવા હોય તો તમે ગામડાની અંદર જોઈ શકો. ત્યાં ઘણા બધા પક્ષીઓ છે, વૃક્ષો ખૂબ હોવાને કારણે આ પક્ષીઓ છે ત્યાં આગળ જોવા મળશે. અથવા તો તમારી, તમે જ્યાં રહ્યો છો એના આજુબાજુમાં કોઈ શાંત જગ્યા હોય જ્યાં માણસોની અવરજવર ઓછી હોય અને વૃક્ષો વધારે હોય, તો ત્યાં પણ તમે જઈ અને જોઈ શકો કે કેટલા બધા પ્રકારના પક્ષીઓ છે એ હોય છે. ધી લીવ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન માઉન્ટેન્સ, તો તેઓ જંગલોમાં અને પર્વતોમાં રહે છે. સમ વોટર બર્ડ્સ લીવ નિયર લેક્સ, અમુક જે પાણી પક્ષી છે એ સરોવરની બાજુમાં રહે છે. તમે ઘણા બધા પક્ષીઓ જોયા છે, બગલો છે, બતક છે, અને પાણી બહુ ગમે. લુક આઉટ ઓફ ધ વિન્ડો, બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ, તમને એકાદ પક્ષી જોવા મળશે. વોચ ધેમ કેરફુલી, એને કાળજીપૂર્વક જુઓ. લુક એટ ધેર કલર, એનો રંગ જુઓ, શેપ, આકાર જુઓ, અને એની સાઇઝ જુઓ, એનું કદ જુઓ. નાનકડું એવું છે, મીડિયમ છે, મોટું પક્ષી છે, તો એ શાંતિથી નિહાળવાનું છે. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ આર બિગ, અમુક પક્ષી નાના છે અને અમુક પક્ષી છે મોટા છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ, પક્ષીઓને અલગ અલગ કલર છે. પેરટ્સ આર ગ્રીન, પોપટો લીલા છે. ડવ્સ આર ગ્રે, તો કબૂતર છે એ ગ્રે કલરના છે. ક્રોસ એન્ડ કકુસ આર બ્લેક, તો કાગડા અને કોયલ છે એ કાળા છે. ધેર મે બી સમ ટ્રીસ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ, ધેર મે બી સમ ટ્રીસ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ, તમારી સ્કૂલની સામે વૃક્ષો પણ હશે, તો સ્કૂલની અંદર જ છે. સમ ટ્રીસ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ, અને અમુક વૃક્ષો તમારી સ્કૂલની પાછળ પણ હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ, તમે તમારા મિત્ર સાથે ત્યાં જાઓ. કીપ યોર નોટબુક્સ વિથ યુ, તમારી સાથે તમારે નોટબુક રાખવાની છે. શું કામ આવું કીધું ભાઈ?
હા શું કામ? કારણ તો કે એ પક્ષી તમને જે જોવા મળે, પક્ષીનો આકાર કેવો છે, એનું કદ શું છે, એનો રંગ કેવો છે, એની ચાંચ કેવી છે, એની આંખો કેવી છે, આ તમામ વસ્તુ છે એની નોટિસ કરી અને બુકમાં લખવાનું છે. અને જો તમને પક્ષીનું નામ આવડે તો એ પણ તમારે લખવાનું છે. સીટ ઇન અ ક્વાઇટ પ્લેસ, એકદમ શાંત જગ્યાએ તમારે બેસવાનું છે, કારણ કે પક્ષીઓને છે અવાજ ન ગમે. હા, પોતાનો અવાજ ગમે, જેવો અવાજ થશે એટલે પક્ષી તો બધા ઉડી જશે. તો શાંત વાતાવરણ હોય ને તમને પક્ષીઓની અવરજવર વધારે જોવા મળશે. વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી, તો હું કીધું વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી, તો શાંતિ તમારી આજુબાજુ છે બધે તમારે જોવાનું છે. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે જુઓ. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ, છોડવાની પાછળ જુઓ. એન્ડ ઓન ધ બ્રાન્ચિસ ઓફ ધ ટ્રીઝ, અને જે ઝાડની ડાળીઓ છે એના ઉપર જુઓ. વોચ ધ બર્ડ્સ, પક્ષીઓ જુઓ. નોટ ધ કલર શેપ એન્ડ સાઇઝ, એનો કલર કેવો છે, એનો આકાર કેવો છે, એનું કદ કેવું છે, એની પણ પક્ષીને નિહાળો કે કેવું પક્ષી તમે જુઓ છો. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ, એનું નેમ છે, એનું નામ છે શોધી કાઢો. બટ બી કેરફુલ, પણ કાળજીપૂર્વક. કેમ? ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ નહીં કરતા. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ, એને ડિસ્ટર્બ ખલેલ પહોંચાડવી નહીં. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ, અમુક પક્ષી તો તમારા માથા ઉપરથી જ નીકળશે. વોચ ધેમ ટુ, એને પણ જુઓ. હિયર આર ધ પિક્ચર્સ ઓફ અ ફ્યુ બર્ડ્સ, અહીંયા થોડા એવા પક્ષીઓના ચિત્રો તમને આપ્યા છે. ડુ યુ નો ધેમ, તમે એને ઓળખો છો? ચાલો આપણે જોઈએ. તો તમે ઓળખતા હશો તો તમને તરત ખ્યાલ આવી જશે. દેખાય છે ને, અહીંયા બી છે અને પાછળના પેજ ઉપર પણ આપણને આપેલું છે. ચાલો આપણે સૌથી પહેલું પક્ષી જે છે એને જોઈએ. હિયર ઇઝ અ વુડ પીકર, અહીંયા જે છે આ વુડ પીકર, અને આપણે નામ આપીએ, શું આપીએ છે? લક્કડખોદ, જે વૃક્ષ છે, વૃક્ષનું જે થડ છે એમાં બખોલ પાડી અને ત્યાં આગળ રહે છે, એટલે એનું નામ છે વુડ પીકર. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક, એને મજબૂત ચાંચ છે. ઇટ પેક્સ ઇટ્સ બ્રેક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી, કીધું ને કે ઝાડનું થડ છે એ પોતાની ચાંચ વડે ત્યાં આગળ ખોદે છે. ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક, તો એની ચાંચ વડે એ ત્યાં આગળ બખોલ કરે છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ આઉલ, સોરી ઓફ એન આઉલ. જો પહેલી વાત કરી લક્કડખોદની વાત કરી, બરાબર છે ને, આ જે છે ચિત્ર એ કોણ છે? લક્કડખોદ છે. હવે અહીંયા જે આપે છે ને એ આઉલ છે. હું તમને આની વાત કરતો હતો કે આ પક્ષીને જોઈને આપણને ડર લાગે, એની આંખો જોઈને. તમે કોઈ કદાચ પક્ષી આ જોયું નહીં હોય, પણ મેં કીધું એમ અમુક સ્મશાન એરિયો હોય તો ત્યાં આગળ આ પક્ષી તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો આ જે ઘુવડનું ચિત્ર છે, એટલે કે ઘુવડનું ચિત્ર છે, ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈઝ, એને મોટી ગોળ આંખો છે. એન્ડ અ સ્મોલ બીક, અને નાની એવી ચાંચ છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ, એ રાત્રિનું પક્ષી છે, એટલે કે રાત્રે અંધારામાં એને દેખાય છે. સમ પીપલ ડિસલાઇક ધ આઉલ, ઘણા લોકોને આ ઘુવર છે ગમતું નથી. મેં તમને વાત કરીને હમણાં એમ જ, ઘણાને આ જે ઘુવર છે એ ગમતું નથી. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ, પણ એ ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ હાર્મલેસ, એ તો નિર્દોષ છે. હાર્મલેસ એટલે કે નિર્દોષ. તો આપણે બે પક્ષીની વાત કરી. ચાલો હજી એક ત્રીજું પક્ષી છે. ડુ યુ નો ધીસ બર્ડ, તમે આ પક્ષીને ઓળખો છો? કયું પક્ષીની વાત કરે છે? આ પક્ષીની વાત કરે છે. આને ઓળખો છો? હા. ઇટ ઇઝ અ પેલિકન, એનું નામ છે પેલિકન. ઇટ ઇઝ અ વોટર બર્ડ, એ પાણી પક્ષી છે, એટલે કે પાણીમાં રહેવું એને ગમે છે. ઇટ લિવ્સ નિયર બિગ લેક્સ, એ મોટા સરોવરની આજુબાજુમાં રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ, તમને ચિત્રમાં પણ દેખાય છે પેલિકનની ચાંચ છે એ ખૂબ લાંબી છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ, એમાં મોટી માછલી પણ એ પકડી શકે છે. તો નાની માછલી તો ખાતા જ હોય છે બગલારીઓ, પણ પેલિકન નામનું જે પક્ષી છે એ મોટી માછલી છે એને પણ પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ, આ પેલિકન મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ, અમુક પેલિકન છે 4 ફૂટ ઊંચા હોય છે. કેટલા? 4 ફૂટ લાંબા, તમારી હાઇટ જેટલા કે તમારી હાઇટ કરતાં પણ સહેજ વધારે. નાવ લુક એટ ધીસ બર્ડ, હવે આ પક્ષીને જુઓ ભાઈ. આ પક્ષીને તમે બધા ઓળખતા હશો. આનો માળો છે ને એ બહુ મજાનો છે. તમને નામ આવડે છે આનું? ચાલો જોઈએ શું કહે છે. નાવ લુક એટ ધીસ બર્ડ, હવે આ પક્ષીને જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ, એ શું કરી રહ્યું છે? ઇટ ઇઝ વિવિંગ ઇટ્સ નેસ્ટ, એ પોતાનો માળો ગૂંથી રહ્યું છે. ઇટ ઇઝ અ વિવર બર્ડ, એનું નામ શું છે? વિવર બર્ડ, સુગ્રીવ, આપણે એવું કહે સુગ્રીવનો માળો એ. હા. ઇટ વીવ્સ ઇટ્સ નેટ્સ વિથ સોફ્ટ સ્ટ્રોસ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ, તો એ પોતાનો માળો છે એ નરમ એવા સ્ટ્રોસ અને પાંદડાઓ
જે નાની નાની સળીઓ તમે જોઈ હશે, બરાબર છે, એ નાની નાની સળીઓ અને જે પાંદડાઓ છે એનાથી એનો માળો છે તૈયાર કરી રહ્યું છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટિફુલ, એનો માળો છે ખૂબ સુંદર હોય છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો જોજો, સુગડીનો માળો આપણે કહીએ છીએ, બહુ મજાનો માળો બનાવે છે. હવે આને તમે બધા ઓળખતા હશો અને ઓળખવું જ જોઈએ, કેમ કે આ જે પક્ષી છે ને એના માટે કંઈક વિશેષ વાત આપણને આપવામાં આવી છે. જો મીટ ધીસ બ્યુટિફુલ બર્ડ, આ સુંદર મજાના પક્ષીને મળો. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. હા, શું નામ આપ્યું છે? સુરખાબ. ખ્યાલ છે ને તમને? હા. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ, એ પણ પાણી પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફેધર્સ, એને આછા એવા લાઇટ પિંક, આછા એવા ગુલાબી રંગના પીછા છે. ઇટ હેઝ લોંગ નેક, એને લાંબી ગરદન છે. એન્ડ લોંગ લેગ્સ, અને લાંબા પગ છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ, એ લાંબા અંતર સુધી ઉડી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો, એ ફ્લેમિંગો છે, એટલે કે સુરખાબ છે. ઇન્ડીડ બર્ડ્સ આર લવલી, ખરેખર પક્ષીઓ છે સુંદર હોય છે. દે આર અવર ફ્રેન્ડ્સ, એ આપણા મિત્રો છે. એકદમ સાચી વાત કરી ભાઈ. આપણે પક્ષીઓ છે એ જોઈએ છીએ. આપણે અગાઉ વાત કરી કે પાણી જે પક્ષીઓ છે એની અંદર પણ ઘણી બધી વિવિધતાઓ છે જોવા મળે છે. કોઈકના સરસ મજાના સુંદર પીછા હોય છે, કોઈકની સરસ મજાની જ્યારે કે પોપટની જાત સરસ હોય છે, અમુકનો રંગ સરસ હોય છે, અમુકનો કંઠ છે એ મધુર હોય છે. તો આ બધી વિવિધતા ક્યારે તમે જોઈ શકો? કે જ્યારે પક્ષીને તમે નિહાળો ત્યારે તમને ખ્યાલ આવે. ત્યાર પછી એક્સરસાઇઝ તમને આપવામાં આવે છે, તો જોઈએ શું કહે છે. પહેલું, રીડ ધ સેન્ટેન્સીસ, વાક્યો વાંચો. ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ ધ બર્ડ, પક્ષીનું નામ શોધી કાઢો. રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક, એ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈસ, એ પોતાની મોટી ગોળ આંખો વડે અંધારામાં પણ જોઈ શકે છે. તો એ કોણ જોઈ શકે? હમણાં આપણે વાત કરી, કોણ? આઉલ, એટલે કે ઘૂવડ. ઇટ પિક્સ ઇન ધ વુડ એન્ડ મેક્સ ધ નેટ્સ, એની ચાંચ છે એ લાકડામાં હોય છે અને પોતાનો માળો છે એ બનાવે છે. તો આવું કોણ હતું? હમણાં આપણે વાત કરી હતી, વુડ પિકરની વાત કરી હતી ને, લક્કડખોદ. તો અહીંયા તમે લખી શકો વુડ પિકર, વુડ પિકર. પછી ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બીક, એની ચાંચ જે છે એ ચાંચમાં એ માછલીને પકડી શકે છે. તો આ કોણ છે? પેલિકેન. શું છે? પેલિકેન. પછી ઇટ વીવ્સ ધ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોસ એન્ડ લીવ્સ ઓફ ધ ગ્રાસ, તો એ પોતાનો માળો છે એકદમ નરમ એવા તાંતણા અને પાંદડા અને ઘાસની મદદથી કરે છે. તો એ કોણ છે? વીવર બર્ડ. શું નામ છે? વીવર બર્ડ. પછી ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, સ્ટેટ બર્ડ કયું છે આપણું? ફ્લેમિંગો, એટલે કે સુરખાબ. પછી રાઇટ ટ્રી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ ઇન ધ બોક્સ, સાચું ને ખોટું તમારે લખવાનું છે. ટી માટે ટ્રુ છે અને એફ માટે ફોલ્સ. તો ધ બર્ડ્સ લીવ ઇન સિટીઝ, પક્ષીઓ છે સિટીમાં રહે છે, આપણે વાત કરી હતી ને, હા એમાં રહે છે, તો કે ટ્રુ. પછી ક્રોસ એન્ડ કક્કુસ આર ગ્રે, કાગડાઓ અને જે કોયલો છે એ ગ્રે રંગના હોય છે, તો એ વાત ખોટી છે. એ કોણ હોય? કબૂતર હોય છે ગ્રે રંગ. તો અ પેલિકન કેન મેક ધ હોલ ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી, પેલિકન છે એ ઝાડના થડમાં હોલ કરે છે. ના ભાઈ, એ તો વુડ પિકર કરે છે, આ વિધાન પણ ખોટું છે. અ વીવર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ, જે વીવર બર્ડ છે એ નાઇટ એટલે કે રાત્રિનું પક્ષી છે, તો કે ના ભાઈ, રાત્રિનું પક્ષી તો કોણ છે? ઘુવડ છે. ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ નહીં કરો. ધ બર્ડ્સ મે કમ ટુ યુ, પક્ષી તમારી તરફ આવશે. હા, જો તમે અવાજ ન કરો, શાંતિથી બેસો, તો પક્ષી તમારી પાસે ચોક્કસ આવશે જ, બરાબર. હવે અહીંયા ડ્રો યોર ફેવરિટ બર્ડ, તમારું પ્રિય જે પક્ષી છે એ તમારે અહીંયા દોરવાનું છે. સુંદર મજાનું તમને જે બી મનગમતું હોય એવું ચિત્ર અહીંયા ડ્રોઈંગ કરવાનું છે. સરસ મજાના રંગો પણ પૂરવાના છે. ઓકે, તો આપણો યુનિટ નંબર જે 2 છે, બ્યુટિફુલ બર્ડ, એ પણ અહીંયા સમાપ્ત થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 છે એની તરફ જવાના છીએ. તો દરેક વિદ્યાર્થી ત્યાં સુધીમાં જે કંઈ અધૂરું છે સ્વાધ્યાય પોથીની અંદર, ગ્રામરની અંદર, એ પૂર્ણ કરે. અને ટૂંક સમયની અંદર એવા સમાચાર પણ આવ્યા છે કે શાળા છે શરૂ થઈ જશે, તો દરેક વિદ્યાર્થી છે અપ ટુ ડેટ પોતાની બધી વસ્તુ પૂરી કરી રાખે, જેથી કરીને પાછળથી કોઈ વિદ્યાર્થીને તકલીફ પડે નહીં.
ઓકે, બસ અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.